विद्यार्थी मित्रों विद्युत रसायन 12મા ધોરણમાં જે પ્રકરણ આપણે શરૂ હતું એનો આજનો 14મા લેક્ચરમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોહલ રોશનો નિયમ સમજીએ। આમ તો ગયા લેક્ચરમાં જતા જતા હું તમને ખાલી એટલું કહી ગયો હતો કે મિત્રો વિદ્યુત વિભાજ્ય પદાર્થ બે પ્રકારના હોય, મતલબ જે દ્રાવણ તમે બનાવો છો એમાં દ્રાવ્ય પદાર્થ બે પ્રકારના હોય। વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે જેનાથી વિદ્યુતનું વહન થાય દ્રાવણમાં, કોનાથી થાય આયનોથી, આયનો કોણ હોય તો કે દ્રાવ્ય કરેલ પદાર્થ, પાણીની અંદર મીઠું છે તો મીઠાના જ આયનો છે। તો મિત્રો આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ બે પ્રકારના છે, એક નિર્બળ અને એક પ્રબળ। પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે જે દ્રાવણમાં 100% ઓગળેલા હોય છે, જે સંપૂર્ણ દ્રાવ્ય હોય છે અને એની વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ તમને ખબર છે સીધી રેખા મળતો હતો, અને સીધી રેખા મળતો હતો એટલે ફાયદો એ હતો કે એના ઢાળ ઉપરથી આપણે આર્હિનિયસ અચળાંક એ મેળવી શકતા હતા અને આડછેદ ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા મેળવતા હતા। જો તમે ભૂલી ગયા હોય તો આગળનો લેક્ચર છે જોઈ લો। સીમિત મોલર વાહકતા એટલે લેમ્ડા ઝીરો આપણે મેળવતા હતા। પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ મિત્રો વક્રાકાર હતો, એટલે એમાં સાંદ્રતાના વધારા સાથે વાહકતાનો ઘટાડો એક સરખો નહોતો। પહેલી વાત તો એ કે મોલર વાહકતા છે સાંદ્રતા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, તો સાંદ્રતાના વધારા સાથે જે મોલર વાહકતાનો ઘટાડો હતો એક સરખો ન, પહેલા શરૂઆતમાં એકદમ ઘટી જતી હતી મોલર વાહકતા, પછી ધીમે ધીમે ઘટતી હતી અને એટલે જ એમાં વક્રાકાર હોવાથી એનો ઢાળ મેળવવો મુશ્કેલ, કારણ કે ઢાળ દરેક બિંદુ આગળ અલગ મળે અને ઢાળ ન મળે તો એ સૂત્રમાં આપણને એ નહોતો મળતો। અને બીજી વાત સીમિત મોલર વાહકતા પણ આપણને નહોતી મળતી, ખોટી મળતી, આ બધી વાત તમને ખબર છે। તો મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે જે દ્રાવણમાં અલ્પ દ્રાવ્ય હોય, પૂરેપૂરો નાખો એ બધો દ્રાવ્ય હોતો નથી, તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા જો આલેખ ઉપરથી ન મળતી હોય આડછેદ ઉપરથી તો આપણે કઈ રીતે મેળવવી, કોહલ રોશનો નિયમ આપણને એ બાબતે ખૂબ જ મદદ કરે છે। જો કે કોહલ રોશનો નિયમ છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે નથી, એ તો પ્રબળ માટે જ છે, પણ એનો યુઝ કરીને તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા સરળતાથી શોધી શકો। કોહલ રોશ છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કરતો, પ્રબળ વિદ્યુત વિભાજ્યની શું કરતો હતો સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કરતો હતો। એટલે બહુ સરસ એક ઉદાહરણ તમને આપો કે એની સોડિયમ અને પોટેશિયમનું એક ઉદાહરણ લીધું, આ ધાતુ લીધી બરાબર, અને એની સાથે એને ક્લોરિન બ્રોમિન અને આયોડિન દ્વારા પ્રતિ જોડી, ધારો કે ક્લોરિન છે તો ક્લોરિન સાથે સોરી પોટેશિયમ સાથે ક્લોરિન એટલે પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ બરાબર। પછી એની એવી જ રીતે સોડિયમ સાથે ક્લોરાઇડ, સોડિયમ સાથે બ્રોમાઇડ અને સોડિયમ સાથે આયોડાઇડ, અને આ બધા તમને ખબર છે સોડિયમ ક્લોરાઇડ હોય કે બ્રોમાઇડ હોય કે પોટેશિયમ ક્લોરાઇડ બ્રોમાઇડ એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, 100% દ્રાવ્ય છે। અને પછી એની જે સીમિત મોલર વાહકતા હતી એ શોધી, સીમિત મોલર વાહકતા પ્રબળની તો મળી જાય, સીમિત મોલર વાહકતા શોધી અને એનો તફાવત મેળવતો હતો એ, અને એ તફાવત મેળવતો હતો ત્યારે એને ખૂબ જ એક અગત્યનું પરિણામ મળ્યું, એ કયું એ તમને કહો। એણે શું કર્યું કે ભાઈ પોટેશિયમ સાથે ક્લોરિન લઈ એની સીમિત મોલર વાહકતા લીધી, એટલે મામલો સીમિત મોલર વાહકતા ઓફ કેસીએન, એમાં લખો જોઈએ સીમિત મોલર વાહકતા ઓફ કેસીએન, પછી એમાંથી સોડિયમ વાળાની સીમિત મોલર વાહકતા એને બાદ કરી, સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ ક્લોરાઇડ, એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા જે તફાવત લીધો એમાં ધાતુ ચેન્જ થાય છે, ઋણાયન એ રહે છે, અને આની સીમિત મોલર વાહકતા એને તફાવત શોધ્યો, પછી એને બીજું ઉદાહરણ લીધું સીમિત મોલર વાહકતા ઓફ પોટેશિયમ બ્રોમાઇડ, હવે બ્રોમાઇડને લઈ લીધી, પછી એવી જ રીતે એને સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ બ્રોમાઇડ, એટલે જેમ ઓલામાં ક્લોરાઇડમાં પોટેશિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ ક્લોરાઇડ બાદ કર્યું એમાં અહીંયા પોટેશિયમ બ્રોમાઇડમાંથી સોડિયમ બ્રોમાઇડ બાદ કર્યું, અને ત્રીજું કે એને પછી પોટેશિયમ આયોડાઇડ લીધું સીમિત મોલર વાહકતા ઓફ પોટેશિયમ આયોડાઇડ, અને એમાંથી સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ આયોડાઇડ ને બાદ કરી। મિત્રો આ રીતે જ્યારે એને તફાવત લીધો અહીંયા તમે જો ધાતુ બદલાય, આમ તમે કહીએ કે પોટેશિયમ માંથી સોડિયમ બાદ, પોટેશિયમ વાળા દ્રાવણ માંથી સોડિયમ બાદ, પોટેશિયમ માંથી સોડિયમ બાદ, આ આયનો અહીંયા એક છે ક્લોરિન ઋણાય, આ બ્રોમિન છે આયન, મિત્રો તમને જોવાઈ લાગશે કે આમાં આ જે તફાવત હતો એ જ તફાવત આ મળ્યો અને
અને એજ તફાવત આપણે આ ત્રણેય કિંમત છે ને એ સેમ મળી કેટલી મળી તો અહીંયા એક ત્રણેય કિંમતનું મૂલ્ય છે ને એ 23.4 મળી હોય કેટલું મળી 23.4 સિમેન્ટ મોલ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર સિમેન્ટ મોલર વાહકતા છે બરાબર ને તો આ રીતે તમને તો આ રીતે ચારે ત્રણેય મૂલ્યો છે સરખા મળે જો સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ માંથી સોડિયમ ક્લોરાઇડ બાદ કરો બ્રોમાઇડ માંથી બ્રોમાઇડ ને એડ કરી દો હવે એ ફૂડ ચેન્જ કર્યો છે એને શું કર્યું કે આ વખતે ધાતુ ચેન્જ કરતા હતા ઋણાયન એક હતો હવે એને ઋણાયન એક બદલાય બરાબર દાખલા તરીકે પોટેશિયમ લીધો તો પોટેશિયમ બ્રોમાઇડ લીધો પછી એમાંથી સોડિયમ સોરી પોટેશિયમ છે ને એનો ક્લોરાઇડ બાદ કર્યો પોટેશિયમ નો ક્લોરાઇડ એટલે આ વખતે ધાતુ એક છે આયન ચેન્જ થયા ઋણાયન અને એનો તફાવત લીધો પછી એવી જ રીતે એને જેમ પોટેશિયમ માં કે સોડિયમ માં કે સોડિયમ બ્રોમાઇડ માંથી બરાબર ટૂંકમાં એમ આયન ઋણાયન એક નો એક આયન જો અહીંયા બે માં ક્લોરાઇડ બ્રોમાઇડ માંથી ક્લોરાઇડ બાદ અહીં બ્રોમાઇડ માંથી ક્લોરાઇડ બાદ સોડિયમ ક્લોરાઇડ ની બાદ તો પણ મિત્રો એને જવાબ એક જ મળ્યો અને એ જવાબ જે મળ્યો એ છે 1. બરાબર 8 એટલે જવાબ સરખો હોય
એનો મતલબ એને એવો કાઢ્યો કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવકની સીમિત મોલર વાહકતા એ એમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા જેવી હોય છે. તો આ એક સરસ ઉદાહરણ આપણી સામે છે. આયનોની સીમિત મોલર વાહકતા આમ તો અચળ જ હોય છે. અહીંયા આપણને એક કોષ્ટકમાં પેજ નંબર 82 ઉપર કોષ્ટક જોજો. હાઇડ્રોજન, સોડિયમ બધા આયનોની સીમિત મોલર વાહકતા તમને આપી છે. દાખલામાં મિત્રો સીમિત મોલર વાહકતા એ લોકો આપી દે, એટલે ચિંતા કરવા જેવું નથી. ઓકે, તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. મિત્રો એક વાત તમને કહી કે સોડિયમ અને સોડિયમમાં તો એક સોડિયમનો આયન એક ક્લોરિનનો આયન હોય, એટલે આપણે અહીંયા કંઈક એના મોલની સંખ્યા ધ્યાનમાં લેવાની જરૂર પડતી નથી. પણ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે
सीमित मोलर वाहकता ये मैं तुमने कीधु आ रीते दाखला में जे आपणे सूत्रमां समजावी छे टूंकमां प्रबल नो सहारो लईने ज मळशे प्रबल नो सहारो लईने ज निर्बळनी विद्युत वाहकता तमने मळशे। हवे हुं तमने एक बीजुं उदाहरण आपुं कि ज्यारे पदार्थ 100% द्रव्य न होय त्यारे केटला टका द्रव्य छे ए आपणे शोधवुं पड़े, मतलब एनो आयनीकरण अंश शोधवो पड़े। शुं शोधवुं पड़शे? आपणे एनो आयनीकरण अंश अथवा तो तमे एने वियोजन अंश पण कही शको कि केटला टका एनुं वियोजन थयुं। तो अहींया खास याद राखजो के निर्बळ विद्युत विभाजक हशे पदार्थ तो सौथी पहेला एनो वियोजन अंश शोधवो पड़शे। शुं शोधवो पड़शे? वियोजन अंश। वियोजन अंश ने आपणे वियोजन थवुं एटले शुं तो के केटला टका आयनीकरण थयुं पदार्थमांथी केटला टका आयनो छूटा पड़े। तमे नाख्यो होय 100 ग्राम पदार्थ पण 1 ग्राम नुं आयनીકરણ થાય એટલે વિયોજન અંશ ટકા જેમ તમે કહો ને એમ અંશ એટલે એક જ ગણતરી હોય ટકા ઉપસ હોય તો વિયોજન અંશ કેમ મળે? તો કે વિયોજન અંશ છે ને આલવાનું કહો એ સીમિત મોલર વાહકતા અને ફરીઓ મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનો ગુણોત્તર છે। એટલે ખાસ યાદ રાખજો કે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજક હશે જે 100% વિભાજન નહીં પામતો હોય 100% વિયોજન નહીં થતો હોય તો એનો વિયોજન અંશ છે ને આલ્ફા એ આપણને આ રીતે મળશે। કઈ રીતે? તો કે એની મોલર વાહકતા ભાગ્યા એની સીમિત મોલર વાહકતા અને આની કિંમત 1 કરતા ઓછી જ હશે। કેમ? એટલે સીમિત મોલર વાહકતા તો મહત્તમ હોય એટલે છેદ મહત્તમ હોય આ એના છેદ કરતા અંશ નાનો હોય અંશ નાનો હોય એટલે જવાબ 1 કરતા કેવો મળવાનો છે? નાનો નાનો અને ક્યારે મોટો મળે? તો કે જ્યારે સીમિત મોલર વાહકતા અને આ બે સરખી હોય ત્યારે તમે પ્રબળ હોય ત્યારે અને પ્રબળમાં અતિ મંદ દ્રાવણ બનાવો ત્યારે એટલે અહીંયા હું એક વાક્ય લખું કે અતિ મંદ દ્રાવણ હોય અતિ મંદ દ્રાવણ હોય પ્રબળ વિદ્યુત વિભાજકમાં હોય ત્યારે શું થાય? તો કે આ અને આ બે સીમિત થઈ જાય। કેમ? તો અતિ મંદ દ્રાવણની સીમિત મોલર વાહકતા એ જે મોલર વાહકતા બની જાય સીમિત મોલર વાહકતા એટલે અનંત મંદ દ્રાવણ છે તો અનંત મંદ દ્રાવણની જે સીમિત મોલર વાહકતા છે એ જ આ બની જાય અને બે સેમ બની જાય એટલે આલ્ફા ઇઝ ઇક્વલ કેટલા થાય એટલે ખાસ યાદ રાખજો વિયોજન અંશ મેક્સિમમ 1 હોઈ શકે 1 થી મોટો ન હોઈ શકે કારણ કે સીમિત મોલર વાહકતા જેટલી તમે આને બનાવી હોય એનાથી વધારે કોઈ પદ નહીં। સીમિત મોલર વાહકતા એ બાઉન્ડ્રી છે અનંત મંદ દ્રાવણની મોલર વાહકતા જે મેક્સિમમ છે એટલે વધીને તમે આની જેટલી આને બનાવી શકો એટલે 1 થાય 1 થી કોઈ દિવસ મોટો। ઓકે હવે મિત્રો આપણે વાત કરીએ કે કોઈ પણ દ્રાવણની મોલર વાહકતાનો સૂત્ર ધારી લો કે કોઈ એમ કોઈ એક સોડિયમ કે કોઈ પણ એક આયન લો તમારી સામે બરાબર આ તો નિર્બળ વિદ્યુત વિભાજક છે પણ અહીંયા પ્રબળને આધારે સૂત્ર સમજો ગમે તે લેશો હાલો આનું જ્યારે તમે દ્રાવણ બનાવો પાણીમાં ત્યારે શું થશે તો તરત તમે કહેશો કે એના આયનો H ને પ્લસ અને Cl માઇનસ છૂટા બરાબર હાલો આની શરૂઆતની સાંદ્રતા મિત્રો આની શરૂઆતની સાંદ્રતા આપણે ધારી લઈએ આ બધું આપણે પછી સંતુલનમાં શીખ્યા હતા C ત્યારે શરૂઆતમાં કા કાંઈ હતા નહીં હવે ધારી લો કે આમાંથી આને પ્રબળ લીધું મેં પહેલા કીધું કે પ્રબળ તો 100% દ્રાવ્ય હતા એનું નિર્બળ લઈએ બરાબર એક કામ કરું મૂકી દો નિર્બળ એટલે તમને કંઈક ગોઠાળો હા બરાબર કંઈક શું આવશે CH3CO માઇનસ અને અહીં આવશે પાણી સી એટલે આ બી ઝીરો હવે ધારી લો કે આ 1 માઈનસ આ 1 મોલ હતો એમાંથી આલ્ફા જેટલો વપરાય એનો અંશ એટલે કેટલો અંશ નું આયનીકરણ થયું આલ્ફા જેટલું થયું તો સીધી વાત છે આ બે આલ્ફા જેટલા બન્યા છે કેમ તો કે આ 1 મોલ વપરાય ત્યારે આ બે 1 મોલ બને તો આ આલ્ફા જેટલો વપરાય તો આ આલ્ફા જેટલા બને એકમાંથી આલ્ફા શું વાત કરીએ કારણ કે કુલ મોલ અંશ કુલ અંશ 1 હોય જેમ ટકા 100 હોય એમાં 1 હોય એટલે એકમાંથી આલ્ફા બાદ કરે પણ અહીંયા બે આલ્ફા બરાબર તો સંતુલન સમયે સાંદ્રતા કેટલી આવશે સંતુલનને સાંદ્રતા કેટલી આવશે તો તરત તમે કહેશો આપણે એવું શીખ્યા છીએ સંતુલનમાં કે જે વિયોજન અંશ હોય ને એને મૂળ સાંદ્રતા સાથે આપણે ગુણતા તૈયાર કરીએ હવે મિત્રો આના ઉપરથી આપણે આયની સંતુલન અચળાંક મેળવતા હતા ખબર છે તો સંતુલન અચળાંક એસિડ છે એટલે એનો અહીં મેં પાણી લીધું નથી એટલે આ બે આયનોની સાંદ્રતા અહીં આની સાંદ્રતા તમને ખબર છે નિપજ ભાઈ આપણે હું આ બધું લખતો નથી સૂત્ર એટલે સીધો આ લખું આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી અને છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી બોલો આ ખ્યાલ આવી ગયો તો કે એ બરાબર શું આવશે 1 સી ઉડી ગયો એટલે આલ્ફા વર્ગ સી અને 1 માઇનસ આમાં આવશે તો આ એક મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ 1 માઇનસ આલ્ફા
હવે જો બોલો કે એની કિંમત આપણે આ આ નિયમ તો આ જ રીતે ગણવાનો છે અહીંયા જે આ સૂત્ર છે ને આલ્ફા નું કે મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા એ આમ એ પહેલા આલ્ફા શોધી નાખવાનો આ બે એક હોય તો આલ્ફા શોધવાનો પણ એ આલ્ફા અહીં મૂકવાનો કોઈ જો બે સૂત્ર ભેગા નહીં કરવાના પણ આ લોકોએ સાબિતી આપી છે તો હું તમને સમજાવું છું મિત્રો આલ્ફા ની કિંમત મૂકો આલ્ફા બરાબર એક શું છે બોલો Vm બરાબર ને લેમ્ડા m અને લેમ્ડા m 0 ઓકે ઇન્ટુ c cos પર છેદમાં અહીંયા 1 માઈનસ બોલો Vm લેમ્ડા m અને લેમ્ડા m 0 બોલો આમાં આવશે હવે જોજો આ આની એક ક્રોસ ગુણાકાર થશે આ આની એક સોરી આ આની એક ક્રોસ ગુણાકાર થશે હાલો કરો Vm ઇન્ટુ c છેદમાં ક્રોસ ગુણાકાર કરો તો શું થાય સીમિત મોલર વાહકતા માઈનસ હવે તમને બધાને ખબર છે કે અહીંયા શું મોકો વર્ગ હતો એટલે અહીંયા વર્ગ આવ્યો હવે આનો છેદ છે ક્યાં જાય તો કે એ અંશમાં જાય સીમિત મોલર વાહકતા અને આનો છેદ છે એની ઉપર વર્ગ આવશે એ ક્યાં આવશે તો તરત તમે કહેશો કે સાહેબ એ નીચે આવશે પણ એક વાર નહીં બે વાર આવશે બરાબર ને આ કેટલી વાર આવશે બે વાર આવશે આ એક વાર આ અહીં ક્રોસ ગુણાકાર થયો છેદ નું છેદ અંશમાં પહેલા ક્રોસ ગુણાકાર કરી પછી ઉપર અને આનો વર્ગ કરીએ નીચે હવે મિત્રો આ એક વાર ઉડી ગયો તો વધ્યું શું તો કે મોલર વાહકતા ઇન્ટુ સી છેદમાં સીમિત મોલર વાહકતા આવગા છે પહેલા અને કૌંસમાં શું છે સીમિત છે સીમિત મોલર વાહકતા માઇનસ મોલર એટલે આ સૂત્ર હવે તમે વિચારો આ બધું ભેગું કરાય ખરું આમાં કાંઈ ભૂલ પડી હોય તો તમને આ સીમિત મોલર વાહક મોલર વાહક આપી દી સાંદ્રતા આપે તમને એમ કહે કે ભાઈ કે શોધો વિયોજન અચળાંક શોધો તો વિયોજન અચળાંક શોધવા માટે આ ભેગું નો થાય હું તો એમ જ કહું વિયોજન અચળાંક કે ત્યારે પહેલા વિયોજન અંશ શોધવાનો અને અંશ મળે પછી આ અચળાંક મળી જશે એટલે આપણે આ નાના સૂત્રનો અલગથી યુઝ કરવાનો કોઈ દિવસ બેને ભેગા કરવાના નથી ઓકે મિત્રો તો કોહલ રોશનો નિયમ શું હતો એ મેં સમજાવ્યું કોહલ રોશના નિયમનું વિધાન કેવું હોય તો શું કહેવાય વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા એ એમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા છે બરાબર અને પછી આપણે એના ઉપરથી યાદ રાખજો મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કે વિયોજન અંશ અને આને કહેવાય વિયોજન અચળાંક શોધ્યો કઈ રીતે મેળવવું એ મેં તમને વાત કરી મિત્રો ઓકે આપણે હવે આને રિલેટેડ એકાદ દાખલો છે તમને સમજાવી દઉં એટલે આ જે ટોપિક છે આપણો પૂરો થાય એટલે ખાસ કોહલ રોશનો નિયમ સમજીએ આપણે ઓકે જો હવે હું તમને આગળની વાત કરીશ તો એમાં કોઈડો 3.7 આવ્યા કોઈડો 3.7 જોઈએ શું કીધું કોષ્ટક 3.4 માં એટલે કોષ્ટક 3.4 એટલે પાછળ આપેલું છે એમાં કેટલાક આયનોની સીમિત મોલર વાહકતા આપેલ છે તૈયાર આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે સીમિત મોલર વાહકતા ગણો મિત્રો બહુ સિમ્પલ દાખલો છે દાખલા તરીકે તમને કહો મારો મારે CaCl2 શોધવો છે સ્વાધ્યાય 3.4 બસ સિમ્પલ છે પાછળ તે બધું કિંમત મૂકી દો અહીંયા તમે જુઓ તો પોટેશિયમની સીમિત મોલર સોરી કેલ્શિયમની સીમિત મોલર વાહકતા મિત્રો 119 આપ્યું છે કેટલી આપી છે 119 તો એમ નામ જ રાખી વત્તા આ બે ના બે અને ક્લોરીનની જે આપ્યું એ કૌંસમાં લખ્યું છે ક્લોરીનની સીમિત મોલર વાહકતા મિત્રો 76.3 આપ્યું તો આ 119 આમ નામ રાખવું બોલો 3 × 6 = 12 વધી 1 = 12 ને 14 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126 127 128 129 120 121 122 123 124 125 126
મોલ બરાબર તો આ તમારો જવાબ છે મિત્રો આમાં તમારે કંઈ કરવાનું જ નથી જો બરાબર એટલે હવે તમે આના ઉપરથી મને મેગ્નેશિયમ સલ્ફેટ નું શોધી શકશો મેગ્નેશિયમ સલ્ફેટ માં મેગ્નેશિયમ એ એક જ આયન છે સલ્ફેટ એક જ છે પાછો જોઈ લેજો હવે એક દાખલો જે હું તમને ગણાવવા જઈ રહ્યો છું મેં તમને કીધું તો ખરી આ હેડિંગે માર્યું કે નિર્બળ વિદ્યુત અહીં લખ્યું છે આ એક કોહલ રોશનો ના અનુપ્રયોગ અનુપ્રયોગ એટલે હું કે કોહલ રોશનો ઉપયોગ ક્યાં થાય મિત્રો કોહલ રોશનો ઉપયોગ ભલે કોહલ રોશક પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સૂત્ર આપ્યું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા સીમિત મોલર વાહકતા એમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા છે એને ભલે પ્રબળ માટે આપ્યું પણ એનો અનુપ્રયોગ એટલે એનો ઉપયોગ તમે નિર્બળ માટે કરી શકો છો હવે એ નિર્બળ માટે કઈ રીતે કરાય તે તમને અહીંયા સમજાવું બહુ સરસ ઉદાહરણ છે પણ આને કોને પ્લસ વન કોને માઇનસ માં લેવા એ તમને આવડવું જોઈએ નહીતર પ્રશ્ન થાય થાય ને થાય છે બરાબર હું અહીંયા દાખલો તો સમજાવીશ સાથે સાથે થોડી થિયરી પણ સમજાવીશ જો કોયડો 3.8 NaCl HCl અને NaAC AC એટલે એસિટિક એસિડ NaAC એટલે હું સોડિયમ એસિટેટ ના સીમિત મોલર વાહકતાના મૂલ્યો અહીંયા આપણને આપેલા છે હું અહીં તમારી સામે પહેલા બધી સીમિત મોલર વાહકતાના મૂલ્યો લખીશ મિત્રો NaCl આપણને આ અને એની સીમિત મોલર વાહકતા સીમિત મોલર વાહકતા ઓફ NaCl પછી સીમિત મોલર વાહકતા ઓફ બે એસિડ ભેગા કરાય નહીં એટલે આ એસિડ છે તો
એની પ્રક્રિયા હું બેઝ સાથે કરું હવે મારી છોડી બેઝ એટલે કે ક્ષાર એસિડ સાથે અહીંયા બેઝ એટલે કોણ આપણે લેવાનો છે બેઝ નથી આપણી પાસે પણ તમને ખબર છે કે ક્ષારમાં પણ તમને યાદ હશે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ પ્રબળ એસિડ અને બેઝને આધારે નક્કી થાય જો એસિડ પ્રબળ હોય તો આપણે એને એસિડિક ક્ષાર કહીએ અને બેઝ પ્રબળ હોય તો બેઝ ક્ષાર આ એસિડિક ક્ષાર સોરી બેઝ ક્ષાર છે આ એસિડિક ક્ષાર હવે મિત્રો આપણે એક વાત આ તટસ્થ ક્ષાર છે આ બેઝ ક્ષાર હવે મને કહો પણ આની સાથે આ ત્રણમાંથી કોને હું પ્રક્રિયક તરીકે લઉં અને લઉં હાઇડ્રોક્લોરિક એસિડ ને ના ભાઈ ના તો બે એસિડ પ્રક્રિયામાં નો આલે બે એસિડ વચ્ચે પ્રક્રિયા લે તમને ખબર છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો હું મળે ક્ષાર ને પાણી પણ એસિડ અને ક્ષાર વચ્ચે પ્રક્રિયા થાય તો એસિડ અને ક્ષાર વચ્ચે પ્રક્રિયા થાય ને તો જે ક્ષાર હોય એસિડ બની જાય એસિડ હોય ક્ષાર બની એનો મતલબ એવો થયો કે અહીં એસિડ સાથે ક્ષાર લેવાનો છે હવે ક્ષાર મારી પાસે બે છે NaCl ને આવડો એમાંથી હું આને નો લઈ શકું જો હું આને લઉં તો આ એસિટેટ આયન જે છે આવડો ભાગ એ આમાં આને અહીંયા પ્રક્રિયા કરી કેલો તો આ એસિટેટ અહીંયા આવ્યો અને અહીંયા આવ્યો એસિટેટ છે જો બે એસિટેટ બે આયનો એક જ સાઈડ પર તો આમે હું મૂકશું એટલે અહીંયા તરત આપણે લાઈક થાય કે આની સાથે હંમેશા ક્ષાર લેવાનો છે એટલે NaCl યાદ રાખજો એસિડ સાથે એસિડ કોઈ દિવસ પ્રક્રિયામાં નહીં લેવાનો ક્ષાર જ લેવાનો ક્ષાર કો લેવાય તો કે આનો જે આયન છે એસિટેટ આયન આવડે એસિટેટ આયન જાય કે છૂટો પડશે ત્યારે એસિટેટ તો આ એસિટેટ આયન સામે જ હોવું જોઈએ ઈ જે એસિટેટ આયન અહીંયા હોય આવો ક્ષાર અહીં નથી ના હોય તો બે એસિટેટ આયન છે તો હમે હું લખશો નિપજવન એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો આ બે લેવાના હવે શું થાય તો અહીંયાથી આ બંધ તૂટે આ માઇનસ આ પ્લસ અહીંયાથી આ બંધ તૂટે આ પ્લસ માઇનસ આનો માઇનસ છે આની સાથે જોડાઈ જાય પ્લસ એટલે શું બન્યું તો કે CN3COONA તમને બધાને ખબર છે જો આવી ગયો અને આ હાઇડ્રોક્લોરિક એસિડ આના બ્રોમાઇન સાથે જોડાય એટલે શું બને તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ને હાઇડ્રોજન જોડે બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો પણ આ લાઈટ થવી જોઈએ દાખલો સેલમ છે આનાથી સેલું કાંઈ ન હોઈ શકે આ તો હું તમને સમજાવું છું એટલે બાકી તમારે સીધું સૂત્ર મૂકવાનું છે પણ કોને માઇનસ લેવો કોને પ્લસ લેવો એ તો આવડવું જોઈએ ને કોહલ પ્રશ્ન નિયમ એ ખૂબ સરસ વાત કરી છે કોહલ વિશે ખૂબ સરસ વાત કરી છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે શું તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પ્રક્રિયકોની સીમિત મોલર વાહકતાનો સરવાળો એ નિપજની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલો હોય છે બરાબર મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયા તમને લગતા આવડશે તો સૂત્ર આવડશે કેમ તો કે આ પ્રક્રિયકોની સીમિત મોલર વાહકતા લો પ્રક્રિયકો કોણ છે સીમિત મોલર વાહકતા ઓફ CH3COOH પ્રક્રિયકોની સીમિત મોલર વાહકતા એટલે એક આ અને બીજો પ્રક્રિયક છે NaCl આ બે ની સીમિત મોલર વાહકતાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ નિપજની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલો હોય એટલે એ લખો કે CH3COOH હોય એ આમાં જ લાગુ પડે નિર્બળમાં જ લાગુ પડે હાલો
હવે આની સીમિત મોલર ભાગ તો કેટલી છે એસિટિક એસિડની એટલે સોડિયમ એસિટેટની સોડિયમ એસિટેટ જ છે ને 91.0 ઓકે પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડની સીમિત મોલર ભાગ કેટલી છે 425.9 અને માઇનસ સોડિયમ ક્લોરાઇડ કેટલી છે 126.4 હવે મિત્રો આનો તમે સાદો રૂપ આપશો અને તમને ફાઇનલ જવાબ મળી જશે 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલિક્યુલ આ તમારો જવાબ છે એટલે ખાસ યાદ રાખજો કે આ બધું આપણે લખાયું છે યાદ કરો બાકી સીધું સમીકરણ તમે લખી શકો આ દાખલામાં પણ તમને ખબર હોવી જોઈએ ઓકે તો અહીંયા આપણે આ વાત પૂરી કરીએ હવે મિત્રો એક જે દાખલો આપેલો છે દાખલો તમને સમજાવી દો લેક્ચર લગભગ મોટો તો થઈ ગયો છે પણ એક દાખલો આપી દઉં જેથી તમે વચ્ચે આપણો ગેપ ન પડે ને તમે લેક્ચર વચ્ચે ગેપ પડશે બોલો પાછળ થયો છું ને આટો મારવાનો જ હતો કારણ કે એકલા એકલા વિડીયો ઉતારી જાય છે ને એટલે જોવા દો કેવો વિડીયો છે બંધ થઈ ગયું કે નહીં હમણાં થોડા દિવસ પહેલા એવું બન્યું શરૂઆતમાં વિડીયો બનાવતો મોબાઈલ શરૂ કર્યો 25-30 મિનિટ બોલ્યો વિડીયો બને પછી ત્યાં ગયો ત્યારે ખબર પડી કે વિડીયો બન્યો જ નથી મોબાઈલ બંધ જ થઈ ગયો ઓકે પછી હાર્દિકને બોલાવ્યો હાર્દિકભાઈ નીચે બેસે ને હોસ્ટેલવાળા ખબર છે એને બે બોલાવ્યો અને એના મોબાઈલ મેં કીધું હાલતો ભાઈ એટલે મેં વળી બેક કેમેરો રાખ્યો એટલે ફ્રન્ટ કેમેરો રાખ્યો ફ્રન્ટ ગોઠવાવીને મેં કીધું આવતું જા કારણ કે ફ્રન્ટ એટલે મને સ્ક્રીન તો દેખાય 35 મિનિટનો લેક્ચર લીધો પછી ખબર પડી કે આખું બધું ઊંધા અક્ષર અને પછી 1.5 કલાક વગાડ્યા પછી આવી એટલે થોડી થોડી વારે જોવું પડે કે ભાઈ બરાબર હાલે છે ને નહીંતર અહીંયા હું રાગડા તણું કારણ કે આપણે જે ક્લાસમાં ભણતા હતા ને મિત્રો એ જ ક્લાસમાં અત્યારે ઊભો છે પણ એકલો જ કોઈ ક્લાસમાં છે એટલે ઘણી વાર એવું થાય કે આના કરતા વિદ્યાર્થીઓ હોય તો આનંદ આવે હવે જો 0.001028 મોલ લિટર ઇન્વર્સ એસિડિક એસિડની વાહકતા 4.95×10⁻⁵ સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ છે જો એસિડિક એસિડ માટે સીમિત મોલર વાહકતા એટલી હોય તો વિયોજન અચળાંકનો મિત્રો બહુ સહેલો દાખલો બરાબર અહીંયા જે તમને આપી દીધું છે તમે ટેક્સ્ટ બુકમાં જોજો તો તમને ખ્યાલ આવશે કે શું આપણને આપ્યું છે અહીંયા આ લોકોએ સાંદ્રતા આપી છે અને વાહકતા વાહકતાઓ સીમિત મોલર વાહકતાઓ નથી બોલતો વાહકતા આપી પણ મિત્રો તમને બધા ખબર છે કે સીમિત મોલર વાહકતા એ વાહકતા અને સાંદ્રતાનો ભંડાર છે બરાબર ને એટલે સૌથી પહેલા તો સીમિત મોલર વાહકતા શોધી સોરી મોલર વાહકતા શોધી પડશે મોલર વાહકતા એ વાહકતા અને સાંદ્રતાનો ભંડાર છે તો મોલર વાહકતા અહીંયા આપણને શોધવાની કીધી તો વાહકતા કેટલી આપી તો કે 4.95×10⁻⁵ કેટલી આપી 4.95×10⁻⁵ એકમ શું આપ્યો ખબર તમને સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ સિમેન્ટ સેન્ટીમીટર હું અહીં લખીશ કારણ કે તમને સમજાય અને આ સાંદ્રતા વાળું ખાસ અને પેલું સાંદ્રતા કેટલી આપી 0.0010 અને ઈ સેમા આપી ખબર તમને મોલ લિટર ઇન્વર્સ હવે તમે જ મને કહો કે આ લિટર ઇન્વર્સ ને મારે સેમી માં ફેરવું હોય તો મેં તમને કઈ કરી કીધું હતું 1000 ક્યાં મૂકવાના મિત્રો ઉપર આમ તો નિયમ આવો છે કે લિટર છે છેદમાં છે એટલે છેદમાં 1000 આવે છેદનો છેદ અંશમાં જાય એટલે 1000 ક્યાં આવશે અંશમાં યાદ રાખજો અને સીધું તમે સેન્ટીમીટર ક્યુબ કરી નાખશો તો આવશે સેન્ટીમીટર માઇનસ ક્યુબ લિટર ઇન્વર્સ પણ એ તમને આવડવું જોઈએ બરાબર હાલો હવે તમે મને કહો સાદું આનું આપતા શું આવશે ખબર 48.15 આવશે મને ડાયરેક્ટ લખી નાખો જો મિત્રો 48.15 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર આ ઘન છે ઉપર જાય એવું નહીં અને મોલ ઉપર જાય એટલે ઇન્વર્સ થઈ જાય ઓકે હવે સીમિત મોલર વાહકતા તમને આપી એટલે હવે એના ઉપર કે આલ્ફા મળે આલ્ફા એટલે શું મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા મોલર વાહકતા કેટલી આવી 48.15 અને સીમિત મોલર વાહકતા એ લોકોએ આપણને આપી દીધી એસિડિક એસિડ છે ભાઈ નિર્બળ છે અને સીધી વાત છે કે સીમિત મોલર વાહકતા ઊંચી હશે મોલર વાહકતા એ નીચી હશે કારણ કે 100% અયનીકરણ નથી થતું 390.5 છે કેટલી છે 390.5 બરાબર ને આ બે સાદું રૂપ આપશો ને મિત્રો
तो तुमने भंगाकार मळशे 0.012 के बार में અને કોઈ એકમ ન હોય કારણ કે બે મોટર વાહકતા છે બે ના એકમ ઉડી ગયા એટલે અંશ છે એટલે એકમ આ તો તમને ખબર પડી ગઈ હવે તમને આ વિયોજન અંશ ને શોધવાનો કીધો હો ભાઈ વિયોજન અંશ નથી શોધવાનો કીધો તમને કીધું વિયોજન અચળાંક તમને બધાને ખબર છે કે વિયોજન અચળાંક એટલે શું તો વિયોજન અચળાંક એટલે કે મેં તમને સૂત્ર સમજાવ્યું હતું આલ્ફા સ્ક્વેર સી નક્ષત્રમાં 1 માઈનસ આલ્ફા કેટલાક મિત્રોને યાદ જ છે હવે આલ્ફા સ્ક્વેર આલ્ફા એટલે ओके मित्रों तो बाकी आवता लेक्चर में लईए।